आज रोज ઉંજાના ધારાસભ્ય આશાબહેન પટેલનું 44 વર્ષની વયે જાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે, જેને લઈને રાજકીય બેડામાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે અને આશાબહેન પટેલના નિધનને લઈને તમામ રાજકીય પક્ષના નેતાઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આશાબહેન પટેલના નિધનને લઈને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટરના માધ્યમથી આશાબહેન પટેલને એક જાગૃત જનપ્રતિનિધિ અને લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી છે। તદુપરાંત આશાબહેન જે ઊંઝા વિસ્તારના ધારાસભ્ય હતા ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓએ પણ આશાબહેન પટેલના નિધનને લઈને જણાવ્યું છે કે આશાબહેન પટેલના નિધનના કારણે જે ખોટ પડી છે તે ક્યારેય નહીં પૂરાઈ શકે। અમે બહુ શોકમાં પડી ગયા છીએ, તેમનું આ ખોટ કદી પૂરાય એમ નથી। તેમણે શિક્ષણ જગતમાં અને ઊંઝાના કોઈ પણ ગમે તે પ્રકારના કામ હોય તો તે અગ્રેસરે કામ કોઈ પણ ભોગે પતાવવાની એમાં જ રહેતા હતા અને તેમણે ખૂબ જ શોર્ટ ટાઈમમાં ઊંઝામાં ખૂબ જ સારી એવી નામના મેળવી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં એમણે એમના પોતાના કામોને લઈને શિક્ષણ જગતમાં સ્ત્રી વર્ગમાં ખાસી એવી પ્રસિદ્ધિ અને નામના મેળવી હતી। આવા આશાબહેન પટેલ અત્યંત નાની નાની ઉંમરે તેમનું અવસાન થવાથી આ ખોટ ભાજપ અને મહેસાણા જિલ્લા અને ઊંઝાને કદી ના પૂરાય એવી ખોટ પડી છે, તેને અમને અત્યંત દુઃખની લાગણી સાથે હું તેમને વિરમું છું। 44 વર્ષની ઉંમરે આજે ડૉક્ટર આશાબહેન પટેલનું નિધન થયું છે। ડૉક્ટર આશાબહેન પટેલ એક ધારાસભ્ય પણ હતા અને શિક્ષણ જગતમાં પણ એમનું ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ખૂબ જ મોટું યોગદાન હતું। આશાબહેન દરેક સમાજના યુવાનોના શૈક્ષણિક પ્રશ્નો પણ સાંભળતા, એનું નિરાકરણ પણ લાવતા, પરમાત્માવી દિવ્ય આત્માને શાંતિ અર્પે અને મહેસાણા જિલ્લાના રાજકારણમાં સદાય આ મોટી ખોટ આશાબહેનની સર્જાઈ છે અને આશાબહેનની ખોટ સદાય મહેસાણા જિલ્લાનું રાજકારણ યાદ કરશે। મહેસાણાથી ગુજરાત તક માટે કામિની આચાર્યનો અહેવાલ।